એક ડોલ્ફિન હતી એ પાણીમાં રહેતી હતી એ ડોલ્ફિનની બહુ બધી ફ્રેન્ડ્સ હતી એ બધી ફ્રેન્ડ્સ પણ ડોલ્ફિન જ હતી એ બધા સાથે પાણીમાં રમે એકબીજાની ઘેર ખાવા જાય સાથે ફરવા જાય બધું જ સાથે રમે ને સાથે જ કરે એ બધી બેસ્ટ ફ્રેન્ડ્સ હતી અને એકબીજાનું બહુ ધ્યાન રાખતી હવે એજ રિવરમાં મોટો ક્રોકોડાયલ રહેતો હતો એ ક્રોકો ડાયલ જોઈ ગયો હતો કે આ જે ડોલ્ફિન છે એની બધી બહુ ફ્રેન્ડ્સ છે અને એને એ ડોલ્ફિન જોડે ફ્રેન્ડશીપ કરવી હતી તો એક દિવસ ક્રોકોડાઇલ તરતો તરતો આવ્યો ડોલ્ફિન પાસે અને ડોલ્ફિન સાથે વાત કરવા માંડ્યો કે હું તમારી સાથે રમી શકું મને પણ તમારી જોડે રમવું છે તો પછી પેલી ડોલ્ફિન ની ફ્રેન્ડસે ડોલ્ફિન ને એવું કીધું કે આ તો કેટલો મોટો ક્રોકોડાઇલ છે આપણને ખાઈ જશે તો આપણે એની જોડે ના રમાય આપણે ડોલ્ફિન છીએ તો આપણે ખાલી ડોલ્ફિન ફિશ જોડે જ રમાય એક રોકો છે ને એને રમવું હોય તો એ બીજેક્રોકોડાયલ જોડે રમવા જાય આપણી સાથે શું કામ રમવા આવે છે તો પછી પેલી ડોલ્ફિને તો એવું કીધું કે ના આવે કઈ નહીં છો ને રમવા આવતો તો આપણે રમીશું એની સાથે આપણને ફાવે તો આપણે એની સાથે રમીશું અને નહીં ફાવે તો એને ના પાડી દઈશું કે કાલથી તું અમારી જોડે રમવા ના આવતો અમારે તારી સાથે નથી રમવું તો કે ઓકે પછી લોકો હાર્ડ એન્ડ સીખ રમતા હતા ક્રોકોડાઇલનો દાવ આવે અને ડોલ્ફિન સંતાઈ જાય પછી ક્રોકોડાઇલ બધી ડોલ્ફિનને શોધવા જાય પછી ડોલ ડોલ્ફિનનો દાવ આવે અને ક્રોકોડાઇલ સંતાઈ જાય અને બીજી ડોલ્ફિન એની ફ્રેન્ડ સંતાઈ જાય એવી રીતે એ લોકો રમતા હતા તો બધાને બહુ મજા આવી ડોલ્ફિનને પણ મજા આવી એની ફ્રેન્ડ્સને પણ બહુ મજા આવી અને ક્રોકોડાઇલને પણ મજા આવી પછી બીજા દિવસે ફરીથી આવ્યો પછી તો આવી રીતે એ લોકો एक बीजा जोड़े एक बीजा साथ रमवा लग गया कोई दिवस हाइड एंड सीक रमे कोई दिवस क्रिकेट रमे एवं रीते वाटर में बधु रमे बॉल पकड़े कैच करे संताड़ी दे बॉल ने पी सोधे एवं रीते रीवर में एवं रीते रमिया करता पी एक दिवस एनी फ्रेंड्स बधी એમનું હોમવર્ક કરતી હતી ડોલ્ફિન ની ફ્રેન્ડ્સ અને ડોલ્ફિન એકલી જ હતી ત્યારે એક રોકોડાયલ આવ્યો અને કે કે ચલો આપણે બધા સાથે રમીએ તો ડોલ્ફિન કે કે આજે તો હું એકલી જ છું મારી બધી ફ્રેન્ડ્સ તો એમનું હોમવર્ક કરે છે તો ક્રોકોડાઇલ કે કે તો કંઈ નહીં આપણે રિવર રિવરમાં આટો મારવા જઈએ વોક કરવા જઈએ તો કે ઓકે પણ હું તો બહુ થાકી ગઈ છું તો ક્રોકોડાઈલ કે ઇટ્સ ઓકે તું મારી પીઠ ઉપર બેસી જા હું તને બધે ફેરવીશ તારે વોક નહીં કરવો પડે તો પેલી ડોલ્ફિન તો બહુ ખુશ થઈ ગઈ કે ઓકે ચલો સરસ હું તારી પીઠ ઉપર બેસી જઉં છું અને આપણે આંટો મારવા જઈએ એમ કરીને ક્રોકોડાઇલ ને ડોલ્ફિન તો ફરવા ગયા પછી આ બાજુ એની ફ્રેન્ડ્સનું હોમવર્ક ફિનિશ થઈ ગયું એટલે એ ડોલ્ફિન ને બોલાવાય તો ડોલ્ફિન તો એને કસે મળી જ નહીં પછી ડોલ્ફિન ની મમ્મી એ કીધું કે તો પેલા ક્રોકોડાઇલ જોડે રમવા ગઈ લાગે છે તો પછી ડોલ્ફિન ને શોધતી હતી પછી પેલો ક્રોકોડાઇલ તો એને દૂર દૂર સુધી લઈ ગયો પીઠ ઉપર બેસાડીને પછી ક્રોકોડાઈલ ને તો ભૂખ લાગી હતી અને ડોલ્ફિન જોડે એટલે જ રમવા હતો કે થોડાક દિવસ એમની જોડે રમીશ અને પછી એમને બધાને હું ખાઈ જઈશ હવે આ ડોલ્ફિન તો એકલી હતી એ એને કીધું કે હવે હું તને જઈશ મને તો બહુ જ ભૂખ લાગી છે તો પેલી ડોલ્ફિન તો ગભરાઈ ગઈ કે આ ક્રોકોડાઈલ મને ખાઈ જશે તો પછી તો પછી ડોલ્ફિન તો એની જોડે લડી કે તું આવો મારો ફ્રેન્ડ છે અમે તારી જોડે આટલું સરસ રીતે રમ્યા તો તું અમને ખાવા માટે આવ્યો તો તો કે કે હા મારે તમને બધાને ખાઈ જવા હતા એટલે મેં તમારી જોડે ફ્રેન્ડશિપ કરી તો પછી ડોલ્ફિન કે કે હવે હું શું કરું મારે કોઈક આઈડિયા કરવો પડશે પણ એ આઈડિયા વિચારે એ પહેલા જ એની ડોલ્ફિનની ફ્રેન્ડ્સ બધી એને સોતી સોતી આવી ગઈ પછી ડોલ્ફિને ઈશારો કર્યો કે આ ક્રોકોડાઇલ મને ખાવા માંગે છે એટલે પછી ડોલ્ફિન ની બધી ફ્રેન્ડ કરવા માંડી પાસે આવે છે અને મને બાઇટ કરશે તો એકદમ જ એને બાઇટ થયું એટલે તો ગભરાઈ ગયો અને ચીસ પાડતો પાડતો ભાગી ગયો પછી ડોલ્ફિનની ફ્રેન્ડ્સે ડોલ્ફિન ને પૂછ્યું કે તું ઓકે છે ને ક્રોકોડાઈલ તને કઈ ખાધું નથી